કેમ છો મિત્રો, પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું. તો આજે સામા પાચમ છે, તો આજના દિવસે મોટાભાગની બહેનો છે એ સામા પાચમનું વ્રત કરતી હોય છે અને દરેક બહેનોએ આ વ્રત કરવું જ જોઈએ. તો સામા પાચમના વ્રતમાં બહેનોએ ખાલી સામાથી બનેલી વાનગીઓ ખાવાની હોય છે અને બધાના ઘરમાં સામાને અલગ અલગ સ્વાદમાં અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. તો આજે એવી જ રીતે હું ઓછા સામાથી વધારે અને એકદમ સરળતાથી બે સ્વાદમાં સામાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને આખો જરૂરથી જોજો અને તમને આ વિડીયો ગમે તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. તો ચાલો આપણે સામાની અલગ અલગ બે સ્વાદમાં કઈ રીતે બનાવવો એ જોઈ લઈએ. તો અહીં આપણે સામાને બે અલગ અલગ સ્વાદમાં બનાવવા માટે સૌથી પહેલાં તો લેવાનું છે સામો. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા સામો જ લેવાનો છે. તમને દુકાનવાળો છે એ સામાની જગ્યાએ કદાચ મોરિયો પણ આપી દે, તો તમારે ધ્યાન રાખવાનું કે મોરિયાના દાણા છે એ થોડા મોટી સાઇઝમાં હોય અને સામાના દાણા છે એકદમ નાની સાઇઝમાં હોય છે. તો બરાબર ઓળખી અને પછી સામાને લેવો. તો અહીં મેં આટલો થોડોક જ સામો લીધો છે, આ જુઓ. તો આટલા સામાથી આપણે બે વાનગી બનાવીશું અને એમાંથી પણ આ સામો વધશે. તો અહીં મેં આ 4 ચમચી જેટલો સામો અલગ લીધો છે અને ફરીથી આપણે 4 ચમચી જેટલો સામો અલગ લઈશું, એટલે કે 2 વાડકીમાં 4 ચમચી સામો લઈશું અને બે રીતે એને બનાવીશું. તો ચાલો, આપણે બંને વાડકીમાં લઈ લીધો સામો આ વધ્યો છે એને આપણે સાઈડ પર મૂકી દઈએ. અહીં 2 વાડકીમાં સામો લઈ લીધો છે, તો ચાલો આપણે પહેલી વાનગી છે એ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું દેશી ઘી લેવાનું છે. તો ઘીમાં બનાવશો તો વધારે સારું, બાકી તો તમે તેલમાં પણ બનાવી શકો છો. હવે એમાં આપણે 3 કાજુ અને 3 બદામને નાના નાના ટુકડામાં કાપી અને તળી લઈશું. તો ડ્રાય ફ્રૂટ્સને આવી રીતે શેકી અને પછી આપણે કોઈ બી વાનગીમાં યુઝ કરીએ તો એનો સ્વાદ થોડો વધી જતો હોય છે. કાજુ બદામ સરસ શેકાઈ ગયા છે, હવે આપણે એને કાઢી લઈએ. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમે ના એને શેકવા માગતા હોય તો તમે કાચા પણ કાજુ બદામ આમાં લઈ શકો છો. હવે જે આપણે 4 ચમચી સામો કાઢ્યો હતો એ સામાને ધોઈ અને પછી આ ઘીની અંદર એડ કરી દઈશું અને સામાને થોડો ઘીની સાથે સેતળી લેવાનો છે. તો સામાને થોડો આવી રીતે ઘીમાં સાતળી અને પછી લેશું તો એનો સ્વાદ વધારે સારો લાગશે. તો ખાલી 30-40 સેકન્ડ જેવો સામાને ઘીમાં શેકી અને તૈયાર કરી લીધો છે. તો આવી રીતે થોડા એના દાણા છે એ ફૂલી ગયા છે. હવે આપણે એની અંદર 2 વાડકી દૂધ લઈશું. અહીં 4 જ ચમચી સામો છે એટલે આપણે 2 વાડકી જેટલું દૂધ લેવાનું. જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો એ પ્રમાણે પછી એમાં દૂધ લેવાનું છે. જેવું તમે આમાં દૂધ નાખશો કે સામાની ગાંઠો પડી જશે. તો આવી રીતે ચમચીથી પ્રેસ કરી અને ગાંઠોને તોડી લેવાની. પછી એમાં આપણે મીઠાશ માટે 2 ચમચી ખાંડ લઈશું. તો અહીં 4 ચમચી સામાની સાથે મેં 2 ચમચી જ ખાંડ લીધી છે. તમને ગળ્યું વધતા ઓછી પ્રમાણમાં ભાવતું હોય એ પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો. પછી ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર લીધો છે 2 ચપટી જેટલો. આ બધી વસ્તુને ફરીથી આપણે સરસ મિક્સ કરી લેવાનું. તો હવે આપણે આ સામાની ખીર બનાવવાની છે. તો આને સરસ એવું ઉકાળતા જઈ અને આને પકવવાનું છે. હું અહીં થોડા કેસરના દાણા નાખું છું તો એનાથી આપણી ખીરનો ટેસ્ટ પણ સારો આવશે અને ખીર થોડી દેખાવામાં પણ સારી લાગશે. તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, નહીં તો આને સ્કીપ પણ કરી શકો છો. હવે સામા અને દૂધને આપણે ત્યાં સુધી પકવવાનું જ્યાં સુધી એ અડધી ક્વોન્ટિટીમાં ના થઈ જાય. અને થોડા સામાના દાણા છે એને હાથમાં લઈ અને ચેક પણ કરી લેવાના કે ચઢી ગયા છે કે નથી ચઢ્યા. તો અહીં તમે જોઈ શકો છો કે આ અડધી ક્વોન્ટિટીમાં થઈ અને તૈયાર થઈ ગયું છે, મતલબ કે આપણી જે ખીર છે એ ઓલમોસ્ટ ચઢી અને તૈયાર છે. હવે આપણે જે કાજુ બદામને શેકીને તૈયાર રાખેલા એ નાખી દઈશું આમાં. તો કાજુ બદામને એડ કરવાના છેલ્લે આપણે, તો એનો ક્રંચ છે એ સારો આવશે. હવે આને મિક્સ કરી લેવાનું. તો આપણી ખીર છે એ બની અને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આ જે ખીર છે એ 1 માણસ માટે બરાબર છે. તો તમે એ રીતે અંદાજ રાખી અને ખીર બનાવી શકો છો. તમે 2 વ્યક્તિ હોય તો પછી તમારે એ પ્રમાણે ખીર બનાવવાની. તો ખીરને આપણે સાઈડ પર મૂકી દઈએ, આ ઠંડી થઈ અને થોડી વધારે ઘાટી થઈ જશે. અને પછી આપણે જે બીજા ફ્લેવરમાં સામાને બનાવવાનો છે એ પણ જોઈ લઈએ. તો અહીં 1 ચમચી મેં 1 કઢાઈમાં ઘી લીધું છે. 1/4 ચમચી જેટલી એમાં હું જીરું નાખી દઈશ અને 1 મરચાંને નાનું નાના ટુકડામાં કાપી અને પછી નાખી દેવાનું છે. સરસ આને ચડવા દેવાનું, એટલે કે આનું આપણે વઘાર કરી લેવાનો. પછી એની અંદર આપણે 2 ગ્લાસ જેટલી છાશ નાખીશું. આને મિક્સ કરી લઈશું અને જે આપણે સામો કાઢ્યો હતો એને ધોઈ અને પછી આમાં એડ કરી દેવાનો. આપણે જે બીજા રાઉન્ડમાં જે સામો કાઢ્યો હતો ને 4 ચમચી એ નાખ્યો છે મેં.
હવે આમાં ફ્લેવર માટે આપણે એમાં મીઠું નાખી દેવાનું. તો મેં અહીં ઉપવાસ માટે બનાવ્યું છે એટલે સેંધવ મીઠું નાખ્યું છે, અને મારી પાસે શેકેલા જીરાનો પાવડર હતો તો મેં એ નાખી દીધો થોડો. હવે આની અંદર આપણે બીજું કશું જ નથી નાખવાનું, ના તો ગરમ મસાલો કે ના તો એમાં આપણે કોઈ હળદર પાવડર નાખવાની. આવી જ રીતે આને બનાવવાનું છે. તો જેમ આપણે મકાઈનું ખાટું ભેળકું બનાવીએ ને એવી જ રીતે આ સામાને આપણે રાંધવાનો છે. અહીં સામાને મેં 2-3 મિનિટ માટે સરસ એવો ચડવી લીધો છે, તો સામો પણ આપણો બની અને તૈયાર છે. તો એક બાજુ ખીર અને એક બાજુ સામો, બંને બાજુ આપણે 2 રીતની વાનગીઓ બનાવી અને તૈયાર કરી લીધી છે. તો અહીં આપણી જે ખીર છે એ તમે જોઈ શકો છો કે એકદમ ઘાટી બની અને તૈયાર થઈ ગઈ છે, કેમ કે જેમ જેમ એ ઠંડુ થાય છે એમ એમ એ ઘાટું થતું જાય છે. છેલ્લે તમે જોઈ શકો છો કે ખીર છે એ જોતતા જે મોઢામાં પાણી આવી જાય એવી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આપણે ખીરને સર્વ કરી લઈએ, પછી બાજુમાં આપણે જે વાડકી રાખી છે એની અંદર આપણે જે ખાટું બનાવ્યું છે એને પણ સર્વ કરી લઈએ. તો જુઓ આ પણ થોડી વારમાં જ એકદમ ઘાટું બની અને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે આપણે 4-4 ચમચી સામાથી બનાવ્યું છે, તો પણ એ કેટલું ક્વોન્ટિટીમાં બની છે. તો બસ આવી જ રીતે તમે જો એકલા હોવ તો તમે આ રીતે બનાવી શકો છો અને આને ખાઈ શકો છો. ઉપરથી થોડું આપણે ઘી નાખી દઈએ બંનેમાં, તો એનાથી પણ સ્વાદ સારો આવશે. તો અહીં આપણું એકદમ સરસ એવી સામાની ખીર અને સામાનું ભેળકું બની અને તૈયાર છે. તો આ બંને ફ્લેવર તમે બનાવી શકો છો, એકદમ સિમ્પલથી બને છે અને આને બનાવવામાં ટાઈમ પણ ખૂબ ઓછો લાગે છે. જો તમે વધારે તાકજામ કરવા નહીં માગતા હોય તો આવી રીતે જરૂરથી બનાવી અને આને ખાઈ જોજો, આ ખૂબ જ સરસ લાગશે તમને. તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આજની મારી રેસીપી મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. મારી આ તમને સિમ્પલ રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ રેસીપીને જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. તો પછી મળીએ આવી જ એક નવી વાનગીની સાથે, ત્યાં સુધી આવજો.